નમસ્કારી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર એમાં લાસ્ટ મુદ્દો છે પાયાની સુવિધાઓ એટલે કે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો આપણે ભણતા એની અંદર આપણે ચાર લક્ષણો ભણ્યા આર્થિક વૃદ્ધિને એ બધું જ પણ ત્યાર પછીનો એક છેલ્લો મુદ્દો આપણે બાકી રહી ગયો હતો એ આજે પૂરો કરીએ છેલ્લો મુદ્દો છે પાયાની સુવિધામાં વૃદ્ધિ હવે પાયાની સુવિધા એટલે સેવા ક્ષેત્રનો મોટા ભાગે ફાળો આવે સિંચાઈ છે શિક્ષણ છે વાહન વ્યવહાર છે સંદેશા વ્યવહાર છે આ તમામ બાબતો વીજળી સંદેશા વ્યવહાર આ તમામ બાબતોની સુવિધા છે પાયાની આંતરમાળખા તરીકે ઓળખાય છે જો આ પાયાની સુવિધા મજબૂત હોય તો દેશનો વિકાસ છે ઝડપી થાય તો પાયાની સુવિધાની અંદર આપણે આજે પાંચ મુદ્દા ભણવાના છે એમાં પહેલું છે સિંચાઈની સગવડ ખેતી ક્ષેત્રે સિંચાઈની સગવડની અંદર આઝાદી મળી એ સમયે કેટલા ટકા સગવડ હતી અને અત્યારના સમયની અંદર કેટલી સગવડ છે આપણે જોઈએ તો વર્ષ 1950-51માં ભારતની અંદર 22.6 મિલિયન હેક્ટર અને જમીન માપણી માટેના આપણે વીઘામાં મોટે ભાગે તમે શબ્દ સાંભળ્યો હોય વીઘા એકર અને એનાથી મોટું ભાગ છે હેક્ટર તો 22.6 મિલિયન હેક્ટર જમીનની અંદર સિંચાઈની સગવડ હતી સિંચાઈની સગવડ વધુ હશે એમ ભારતના ઉત્પાદનનું પ્રમાણ પણ વધારે થશે અને એનું પ્રમાણ 2012-13ની અંદર વધીને 63 મિલિયન હેક્ટરની અંદર સિંચાઈની સગવડ થઈ કારણ કે આપણે જોઈએ છીએ જુદી જુદી જગ્યાએ ચેક ડેમ નાના નાના ચેક ડેમ મોટા બંધ દ્વારા પાણીની આપણે સંગ્રહ કરી અને પછી ખેત સુધી પહોંચાડવાની પ્રક્રિયા ગુજરાત અને ભારતની અંદર પણ ચાલી રહી છે જેને લીધે સિંચાઈની સગવડ છે એમાં વધારો થયો છે બીજી સગવડ છે શિક્ષણની સુવિધા હવે મોટે ભાગે આપણે તમારા જ મમ્મી પપ્પા જો શિક્ષણ તમે જેટલું મેળવ્યું છે એનાથી ઓછું મેળવેલા હશે એનું કારણ કે ત્યારે એટલી બધી સગવડ નહોતી એટલે સાક્ષરતાનું પ્રમાણ ઓછું રહ્યું પણ અત્યારે આઝાદી પછી ભારતની અંદર શિક્ષણનું પ્રમાણ છે એ ખૂબ જ વધારો થયો છે જોકે 90 સુધી એમાં થોડું ઘણું ઓછું હતું લોકો સાક્ષરતા તરફ વળતા નહીં કારણ કે નિરક્ષરતાને કારણે અંધશ્રદ્ધાને કારણે મોટા ભાગે દીકરીઓને ઓછું ભણાવતા અત્યારના સમયની અંદર ત્યારે શાળા કોલેજો યુનિવર્સિટીઓનું પ્રમાણ પણ ઓછું હતું અને આપણે જોઈએ કે આઝાદી સમયે ભારતમાં કુલ આખા ભારતમાં 20 જ યુનિવર્સિટી હતી અને કોલેજો ખાલી 500 હતી પણ અત્યારના સમયની અંદર જોઈએ તો 719 તો યુનિવર્સિટી છે આ જો કોલેજો કરતાં યુનિવર્સિટીની સંખ્યા વધારે છે અને 35,000થી વધુ અત્યારે કહી શકીએ તો એટલી બધી કોલેજો છે એ ભારતની અંદર ઉપલબ્ધ છે તો આની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘણી બધી હોય આપણે સાક્ષરતાનો દર જોઈએ કે શિક્ષણ મેળવેલા લોકોનું ટકાવારી પ્રમાણ તો 1951ની અંદર ફક્ત 18.33% લોકો જ શિક્ષિત હતા 118 વ્યક્તિ જ ભણેલા હતા જે પ્રમાણે 2011ની વસ્તી ગણતરી થઈ એની અંદર 73% લોકો છે એ સાક્ષરતા સાક્ષર વ્યક્તિઓ છે એટલે સાક્ષરતાનું પ્રમાણ છે અને શિક્ષણની સુવિધા અને સાક્ષરતા દરમાં પણ વધારો થયો છે હવે વીજળીની સુવિધા હવે વીજળીની સુવિધામાં વધારો થાય એટલે દેશની અંદર ખેતી ક્ષેત્રનો વિકાસ થાય ઉદ્યોગનો વિકાસ થાય અને સેવા ક્ષેત્રનો વિકાસ થાય તો 1950-51માં ભારતની અંદર 2300 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થતું હતું આપણે આ સરદાર સરોવર બંધ ગુજરાતની અંદર પણ વીજળીનું ઉત્પાદન થાય છે અને 2011-12ની અંદર 2,43,000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે કે જે આ વીજળી છે ઉદ્યોગ અને ખેતી ક્ષેત્રે ખૂબ જ મહત્વનું અને ઘર વપરાશની અંદર આપણે વીજળી વગર ચાલતું નથી કારણ કે ઘરના તમામ સાધનો આપણે તમામ કામ છે વીજળી આધારિત થઈ ગયા છે એનું ચોથું છે સેવા રોડ રસ્તાની સુવિધા રસ્તાઓ સારા હશે તો ઝડપથી વાહન વ્યવહાર દ્વારા આપણે કાચો માલ તૈયાર માલ ખેત પેદાશો સુધી ઉદ્યોગો સુધી પહોંચાડી શકશું અને ત્યાંથી આપણે તૈયાર માલ છે બજારો સુધી પહોંચાડી શકશું તો રોડ રસ્તાની સુવિધા ભારતની અંદર અત્યારે 48.6 લાખ કિલોમીટર લાંબા રસ્તાઓ છે અને આ રસ્તાઓનું નેટવર્ક આખા ભારતની અંદર ખૂબ જ વિસ્તારેલું છે એમ 10મા ધોરણની અંદર પરિવહનને એનો વાંટ ભર્યા એની અંદર આની વિસ્તારથી આવતું હતું અને રેલવેની સુવિધા રેલવે ભારતની જીવાદોરી સમાન છે આપણે આ જ ચેપ્ટરમાં આગળ ભણ્યા હતા
કે રેલવેની સ્થાપના 1853માં અંગ્રેજો દ્વારા થઈ હતી, ત્યારે તેના નિજી સ્વાર્થ માટે સ્થાપના કરી હતી. પણ અત્યારે આ રેલવે છે એ ભારતમાં ખૂબ જ ઉપયોગી છે. વિશ્વમાં સૌથી મોટું રેલવેનું નેટવર્કમાં ચોથા ક્રમે ભારત આવે છે. અત્યારે ભારતની અંદર 65,000 કિલોમીટર લાંબો રેલવે માર્ગ છે. વિદ્યાર્થી મિત્રો, આ પાયાની સુવિધાની અંદર પણ ભારતની અંદર ઘણો બધો વિકાસ થયો છે. આમ આપણે જોઈએ તો ભારતની અંદર વિશ્વના દેશોમાં જે સરખામણી થતી હોય ઇન્ટરનેશનલ કોમ્પિટિશન પ્રોગ્રામ, એમાં ભારત છે 2011ના રાઉન્ડમાં ત્રીજા ક્રમે આવેલો છે. પ્રથમ ક્રમે અમેરિકા, બીજા ક્રમે ચીન અને ત્રીજા ક્રમે ભારત. અગાઉ જ્યારે સરખામણી કાર્યક્રમ હતો ત્યારે જાપાન ત્રીજા સ્થાને હતો, તેને બદલે ભારત ત્રીજા સ્થાને આવી ગયો અને જાપાન છે ચોથા ક્રમે આવી ગયો. જ્યારે 2005ની અંદર આ ઇન્ટરનેશનલ કોમ્પિટિશન પ્રોગ્રામ થયો ત્યારે ભારતનું સ્થાન 10મા ક્રમે હતું અને 2011માં ત્રીજા ક્રમે આવી ગયું. જેના ઉપરથી આપણે કહી શકાય કે ભારત છે વિકાસની સફળતાના શિખરો સર કરી રહ્યું છે, વિકાસના પંથે ખૂબ આગળ છે એવું આપણે કહી શકીએ. તો આ જે મુદ્દા આપણે અત્યારે ભણ્યા, વિકાસના અર્થતંત્રની લાક્ષણિકતાનો છેલ્લો મુદ્દો હતો પાયાની સુવિધામાં વધારો, એના 5 મુદ્દા છે વ્યવસ્થિત સમજી તમારી બુકમાં ઉતારી લેવાના છે. આભાર.